જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરકારના વિકાસને લઈ વિકાસની ખોજ અભિયાનનું કરાયું આયોજન. મહેબૂબ શાહ ચોક ખાતે વિકાસ કોનો વિકાસની ખોજ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગર બેડી ખાતે મહેબૂબાસા ચોક ખાતે વિકાસ કોનો વિકાસની ખોજ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઊંડી અને આંખે વર્ગે તેવો વિકાસ બેડી ખાતે મહેબૂબાસા ચોક વિસ્તારને લઈને આખા ગામમાં ક્યાંય રોડ રસ્તા કે ગટર કે પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસન દરમિયાન ક્યાં જોવા મળેલ નથી અને હરાહર જુઠ્ઠા વાયદામાં પાવરથી આ સરકારનો વિકાસ ખુલ્લો પાડેલ તથા સૂત્રોચ્ચાર સાથે રેલી અને બેનરો સાથે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ શ્રી જીવણભાઈ કુંભરવાડિયા સાહેબ તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ દિગુભા જાડેજા તથા જામખંભારિયાના આદરણીય ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન KP બથવાર તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી સહારાબેન મકવાણા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ નૈનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા તથા જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જૈનમબેન ખફી તથા નૂરમા મદદ પાલેજા તથા ધવલભાઈ નંદા તથા કાસમભાઈ જોખિયા તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના પ્રભારી હારૂનભાઈ પાલેજા તથા OBC ડિપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હળિયલ તથા જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટિયા તથા જીગરભાઈ રાવલ ચિરાગભાઈ જીંજુવાડિયા રામદેવ આડેદરા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજા તથા કોંગ્રેસ અગ્રણી બોધુભાઈ તથા સબ્બીરભાઈ ચાવડા ફિરોજ ગજ્જિયા જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી સાજીદભાઈ બ્લોચ તથા પાર્થભાઈ પટેલ આનંદભાઈ રાઠોડ તથા મહિલા મોરચાના હોદ્દેદારો નર્મદાબેન તથા દક્ષાબેન વાડોલિયા તથા રોશનબેન તથા અલ્તાફ ખેરા તથા જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદ્દેદારો અને કાર્યકરો તથા વોર્ડ નંબર 1ની જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.